પરિવર્તન એ આ દુનિયાનો અપરિવર્તનશીલ નિયમ છે અને દરેકે તેને સ્વીકારવું પડશે, કારણ કે તેને કોઈ બદલી શકતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભારત, જ્યાં અને જ્યારે ધર્મનું આચરણ મંદ પડશે અને અધર્મનું જોર વધશે, ત્યારે ત્યારે હું અવતાર લઈશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વિદ્યાર્થીએ ભૌતિકવાદ તરફ આકર્ષાયા વિના અભ્યાસની ફરજ બજાવવી જોઈએ. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું બધું આપ્યું છે જેની મેં કલ્પના પણ નહોતી કરી. હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતા પણ જલ્દી ઈશ્વરની નજીક પહોંચાય છે. જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મૃત્યુ પામેલાનો જન્મ, જેથી ટાળી ન શકાય તેવા વિષયોમાં શોક કે ચિંતા કરવી વ્યર્થ છે. સત્યની ભૂખ બધા લોકોને હોય છે, પરંતુ સત્ય પીરસવામાં આવે ત્યારે બહુ ઓછા લોકોને તેનો સ્વાદ પસંદ આવે છે. બુદ્ધિ અને કપટથી કદાચ હસ્તિનાપુરનું રાજ તો મળી જાય, પણ ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી શકાતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મન તમારું મિત્ર બની શકે છે, પરંતુ એ જ મન શત્રુ પણ બની શકે છે. મનની શત્રુતાવાળી ભૂમિકા તરફ દુર્લક્ષ કરી તેના મૈત્રીપૂર્ણ પાસાને મજબૂત બનાવો. ધર્મ યુદ્ધમાં કોઈ નિષ્પક્ષ ના રહી શકે. જે ધર્મની સાથે નથી ઉભા, સમજી લેવું કે એ ધર્મની વિરુદ્ધ ઉભા છે.